નમસ્કાર બોલો એમાં આપનું સ્વાગત છે આપણે રાઠવા સમાજનો જે પ્રશ્ન છે રાઠવાની સાથે કોળી શબ્દ જોડી દેવામાં આવ્યો છે એને લીધે રાઠવા સમાજ આક્રમક મૂળમાં છે આજે છોટાઉદેપુર ખાતે એક મિટિંગ મળી હતી તારીખ સાતના રોજ છોટાઉદેપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે એની રણનીતિ નક્કી કરવા માટે એમાં આગેવાનો ભેગા થયા છે ગોવિંદભાઈ રાઠવા સાહેબ આપણે જે પાતપુર બજાર સમિતિના ઉપપ્રમુખ છે એ પણ આપણી સાથે જોડાયા છે આપણે વાત કરીશું કે ગોવિંદભાઈ આ કયા કેમ આ આંદોલન કરવું પડ્યું ને આટલા બધા વર્ષો પછી કેમ આ પ્રશ્ન હમણાં ઉપર થયો સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની અંદર અમારા મુખ્યત્વે પાંચ તાલુકાઓ આવેલા છે છોટાઉદેપુર પાવીજેતપુર કવાંટ નસવાડી બોડેલી અને સંખેડા પણ સંખેડા પણ અમુક વસ્તી અમારી છે તો એની અંદર આ જે કોળી શબ્દ છે એ કોળી શબ્દ હાલની અંદર ઉમેરવામાં આવેલો નથી પણ જ્યારથી આઝાદી મળી ત્યારથી અમારા બાપદાદાઓ અભન હતા અને અમારા બાપદાદાઓને એમ કે ભાઈ તમારું શું નમલા ફાળવનું તાકે હોઉં કંઈ ના ત્રાઠવા તાકે હોઉં કોળી તાકે કોળી એટલે ખેતી કરે તે એમ હમસતેલા એટલે આ જે રેકર્ડની અંદર જે કોળી શબ્દ છે એ કોળી શબ્દ અમારા બાપદાદાઓ નહીં પરંતુ જે તે સમયના જે તે કર્મચારી અધિકારીઓ છે એ કોડી શબ્દ લખો પહેલો તો કોઈ એકલો જ હતો ઓગણીસો એકસઠની અંદર એના પછી કંઈક કોળી કરી દીધું કોની જગ્યાએ અડપ આરીને કોળી થઈ ગયું પણ અમારું સંપૂર્ણ રેકોર્ડ અમારું લિવિંગ સર્ટિફિકેટ રાઠવા છે અમારું ચૂંટણી કાર્ડ અમારું રેશન કાર્ડ અમારું લાઈટ બિલ અને અમારું આધાર કાર્ડ જે તમામ દસ્તાવેજો માન્ય કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના દસ્તાવેજો છે તમામ દસ્તાવેજો રાઠવા છે એટલે અમે રાઠવા જ છીએ એની અંદર કોઈ મીનમેક નથી કોઈ ફેરફાર નથી અને આ જે કોળી શબ્દને લીધે અમારા જે ચકાસણી સમિતિની અંદર પસાર થવું પડે છે એની અંદર આ રેકર્ડની અંદર જમીન ધારણની અંદર જે કોળી શબ્દ છે એને લીધે કુશંકા થાય છે એ કાયમી ધોરણે એને આ શંકા કરે છે એ શંકા દૂર થાય અને બાજુના જિલ્લાના જે લોકો છે એ લોકો સરકારની સામે પીએલઆઈ કરી કે ભાઈ આમનું કોળી છે રેકર્ડમાં તો કેમ એમને લાભ મળે એની હવે સરકાર પણ ડબલ એજીપી રોકીને લડી રહી છે એની સામે અમારા સમાજ તરફથી પણ અમારા અધિકારીઓ મારફત વકીલ રોકીને કોર્ટની અંદર પણ લડી રહ્યા છે એને આ એક લોકોની અંદર જાગૃતિ આવે અને જાગૃતિ આવે એને માટે અનેક અનેક અમે કાર્યક્રમો કર્યા છે પહેલાં અમે રેલી કરી રેલી પછી ધરણા કર્યા ધરણા પછી સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો અને સમાજના બધા જ લોકો ભેગા મળીને આ એક બંધનું પણ એલાન બંધ રહે અને આખો મેસેજ સરકાર સુધી પહોંચે અને અમારો જે આ પ્રશ્ન છે કાયમી ધોરણે નિકાલ થાય એને માટે અમારો આખો સમાજ ભેગો મળીને આ જે બંધનું એલાન આપેલું છે એની અંદર સમગ્ર બધા જ લોકો રાઠવા સિવાયના બાકીના લોકો વેપારીઓ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતા સહકારી સંસ્થાઓ ચલાવતા બધા જ લોકોનો અમને ટેકો છે એટલે ચોક્કસપણે સાતમી તારીખનું જે બંધ છે એ સંપૂર્ણ સફળ થશે એવી આ અમને આશાને અપેક્ષા છે થેન્ક યુ ગોવિંદભાઈ સાતમીનું બંધ સંપૂર્ણ સફળ થશે એ પ્રકારની અપેક્ષા થઈ રહ્યા છે આપણે પ્રોફેસર શંકરભાઈ રાઠવા સાહેબ માજી ધારાસભ્ય એ પણ આ અંગે વાત કહે છે કે શું મામલો છે સાહેબ અને આ જે બંધ છે તે અંગે તમે શું કહેશો છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી જિલ્લો છે આખા જિલ્લાના લોકો રાઠવા સમાજના અહીંયા વધારે વસ્તી છે સવાલ એવો છે કે જેને રાઠ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે એ રાઠ વિસ્તારની અંદર જેને માથે લાલ પાઘડી છે જે કસોટી પહેરે છે એની સાત બારની અંદર પણ કોળી લખેલું છે અને આ કોળી શબ્દ કેવી રીતે આવી ગયો એ સરકારી તંત્ર તે વખતનું સરકારી તંત્રએ આ ભૂલ કરેલી કોઈ અજ્ઞાનતાને કારણે આદિવાસીઓને કંઈ ખબર હતી જ નહીં એને હું આજે પણ કહું છું કે છોટાઉદેપુર જિલ્લાની અંદર જેટલી અજ્ઞાનતા છે એટલી અન્ય જ વિસ્તારમાં મને જોવા નથી મળી કારણ કે આ બાબતની કોઈને કંઈ ખબર નહોતી બધા અંગૂઠા છાપ હતા અને હું તો તે વખતે ભૂરિયા કમિશન આવેલું ત્યારે પણ કહેલું કે જ્યારે રાઠવા સમાજ માટે આ પ્રશ્ન ઊભો થાય છે એમાં કોળી શબ્દ લખાઈ ગયો છે જેને શુદ્ધ ગુજરાતી પણ બોલતો નથી રાઠવી બોલી બોલે છે એની સાત બારની અંદર પણ કોળી લખેલું છે તો તમે શું એને રાઠવા આદિવાસી નહીં સમજો તો તમે શું સમજશો એને આ પ્રશ્ન ઊભો કર્યો હવે સવાલ એવો થયો છે કે અમારી સામે પિટિશન દાખલ કરી કેટલાક વિઘ્ન સંતોષીઓએ ખબર નહીં એમના મનમાં કયા વિચારો આવ્યા છે એ ખબર નથી પરંતુ એ વિઘ્ન સંતોષી કહેવાય એમણે પિટિશન દાખલ કરી છે કે આ રાઠવા છે એક બનાવટી રાઠવા છે અરે બનાવટી ક્યાંથી ભાઈ ઓરિજિનલ રાઠવા છીએ તમે અહીંની અમારી સંસ્કૃતિનો તમે અભ્યાસ કરો અમે તમે બધું તમે જુઓ તો ખ્યાલ આવે કે આદિવાસી રાઠવા છે આ કોળી શબ્દ કોઈપણ સંજોગોમાંથી સરકાર હટાવી દે અને એને દૂર કરવા માટેનો અમે જે પ્રયત્ન કરી રહ્યા છીએ વારંવાર અમારા બધા કાર્યક્રમો થાય છે આ સાતમી તારીખે પણ અમારા સાતભારની નકલમાંથી કોળી શબ્દ સદંતર જળમૂળથી એને કાઢી નાખવામાં આવે અમારો કાયમી પ્રશ્ન હલ થઈ જાય એના માટે છોટાઉદેપુર જિલ્લો સાતમી તારીખે જડબે સલાક બંધ રાખવાના છે અને લોકો સ્વયંભૂ એમાં જોડાવાના છે થેન્ક યુ આપણે સુખરામભાઈ રાઠવા ધારાસભ્ય પાયતપુર એ પણ આપણી સાથે જોડાયા છે એ પણ આજે બંધ છે અને રાઠવા આદિવાસી સમાજનો જે મામલો ઊભો થયો છે અંગે એમની વાત જણાવશો છોટાઉદેપુર જિલ્લો બાહુલ્ય આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને જિલ્લો છે અને ખાસ કરીને છોટાપુર જિલ્લામાં રાઠવા આદિવાસીઓની વસ્તી વધારે છે અમારા મુરબ્બી શંકરભાઈ પ્રોફેસર સાહેબે કીધું તેમ રેવન્યુ રેકર્ડમાં ભારત આઝાદ થયા પછીનું જે રેકર્ડ લખાયું એ રેકર્ડમાં આદિવાસીઓની અજ્ઞાનતાને કારણે મૂળ જે જમીન રાજાની હતી અને રાજાની જમીનમાંથી આદિવાસીઓના નામ પર થઈ તે વખતે સરકારે જે જમીન ખેડતા હતા અને એના નામ પર ટ્રાન્સફર કરી આદિવાસીઓમાં શિક્ષણ નહોતું તે વખતે પ્રાથમિક શાળાઓ નહોતી વીસ કિલોમીટરના અંતરે પ્રાથમિક શાળાઓ હતી આદિવાસીઓમાં જ્ઞાન નહોતું અને આ રેકર્ડ લખનાર સરકારી તંત્ર જ હતું ભારત આઝાદ થયા પછી કાં તો સ્ટેટના જે અધિકારીઓ હશે તે લખતા હતા અને એને કારણે આમ બનવા પાઇમુ હોમ દેખાઈ રહ્યું છે ભારત સરકારે લાંબા સમય પછી પણ ભારત સરકારે અભ્યાસ કરીને છોટા ઉદેપુરને પ્રાયોજના વિસ્તાર તરીકે જાહેર કરીને અહીંયા આદિવાસીઓને લાભ આપે છે આટલા વર્ષોથી લાભ આપે છે અને આપતા રહ્યા છે ત્યારબાદ તે પહેલાં આદિવાસીઓની જમીનમાં તો અ અતો ડબલ લગાવવા માટેના હુકમો પણ થયા એની અસર પણ છોટાદેપુર અને કવાટ તેમજ પાઈજેતપુર અને નસવાડીમાં આપવામાં આવી છે પાઈજેતપુરમાં જે અસર આપવામાં આવી છે એની નોંધો તલાટીઓ પાડી તેમ છતાં ઉપલા અધિકારીઓએ પ્રમાણિત કરી નથી એ સરકારની ભૂલ છે વારંવાર રેવન્યુ ડિપાર્ટમેન્ટવાળા પ્રમોલ્ગેશન કરતા હોય છે ત્યારે આ આ વસ્તુ એમના ધ્યાન પર આવવા જોઈતી હતી અને એ થયું નથી આમ અમે ટૂંકમાં જઈએ તો આ જે કંઈ ભૂલ થયેલી છે સરકારની ભૂલ છે આદિવાસીની ભૂલ નથી આદિવાસીઓ તો ભોળા છે ગોવિંદભાઈએ કીધું તેમ કુળી તકે હો રાઠવા તકે હો નાયકો તકે હો નહીં અમારામાં તો કેટલાક તો એમ કહેતા હતા મેં ગામનો પટેલ છે એટલે પટેલ લખો મેં ગામનો પુંજારો છે તો પૂંજારા લખો અમારે ત્યાં પટેલ ફર્યા પૂંજારા ફર્યા મંદિર ફર્યા આવા મંદિર પાછળથી આવ્યા પણ પહેલે પટેલ ફર્યા પૂંજારા ફર્યા બળો ફર્યા આવા ફળિયાના નામ પણ છે અત્યારે રેવન્યુ રેકોર્ડમાં પણ બોલે છે કે પટેલ ફળિયા મુંજારા ફળિયા આ પ્રશ્ન અમારા આદિવાસી સમાજને રાઠવા સમાજને બહુ મોટો નુકસાન કરતો પ્રશ્ન છે સરકારશ્રીના ધ્યાન પણ આ વસ્તુ છે એને સુધારવા માટે વખતો વખત આપણા મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ નાનભાઈ રાઠવા સાહેબ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ રામસિંહભાઈ સાહેબ અમારા માજી માજી ધારાસભ્ય શંકરભાઈ અમારા માજી ધારાસભ્ય જયંતીભાઈ અને મેં પણ પોતે આ બાબતમાં વખતો વખત રજૂઆત કરેલી છે પણ સરકારનું તંત્ર બરાબર જે રીતના હાલવું જોઈએ તે હાલતું નથી મને ચોક્કસ ખબર છે કે વિધાનસભામાં તોતેર અ તોતર ડબલ અની એન્ટ્રીઓ પાડવાની બાકી હતી ત્યારે આ વાત કૌશિકભાઈ પટેલ મંત્રી શ્રી મહેસૂલ એમણે એમ કીધું હતું કે જ્યાં રહી ગયું હશે ત્યાં હું જોડાઈ લઈશ પણ હજુ કંઈ જોડાયું નથી હવે વિધાનસભા સામે આવે છે એટલે હવે અમે રેકોર્ડની ખાતરી કરાવશું અને આદિવાસીઓ અમારા આદિવાસી સમાજનો પ્રશ્ન છે એટલા માટે અમે બધા કોંગ્રેસ ભાજપ બીટીપી અન્ય પક્ષ આ પક્ષ બધા સાથે મળીને આનો સુપેરે સારો અને આદિવાસી સમાજને લાભ કરતા નિર્ણય સરકાર લે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ જરૂર પડે અમે ગાંધી ચિંતિયા માર્ગે પ્રયત્ન કરી રહ્યા છીએ પણ ગાંધી ચિંતિયા માર્ગે નહીં આવે તો પછી અમારા મિત્રે કીધું તેમ કોર્ટ રાહે પણ અમે સુપ્રીમ કોર્ટ સુધી અમે લડવા માટે આ બાબતમાં તૈયારી કરીને બેઠા છીએ તો આ મામલો સાહેબ આટલા બધા વખત પછી આઝાદીના આટલા સમય નીકળી ગયો તોતેર વર્ષનો તો હમણાં આ સમયે એકદમ જ આટલા છેલ્લા ચાર પાંચ મહિનાથી જ આ મામલો ઊભો થયો તો એકદમ આપણે કેમ ઊભો થયો આટલા બધા વખતમાં એકદમ આદિવાસી નથી એ પ્રકારની વાત આવી તો હમણાં કેમ આ ત્યાં લગીના જે મામલા તો હમણાં જ કેમ હમણાં કેમ એ વાતાવરણ બદલાઈ ગયું એવું કહી શકાય લોકો જે આપણા જિલ્લાવાસીઓ છે તે પણ આ બાબતે તમે એમને ફોકસિંગ કરીને એ જણાવો ગીર બરડોને આલેચમાં વસતા રબારીને ભરવાડના જાતિના લોકોને આદિવાસીઓના દાખલા અપાયા આ ભારતીય જનતા પક્ષની સરકારમાં અપાયા મોટા સંમેલનો કરીને અપાયા એટલે આખા ગુજરાત રાજ્યના જે આદિવાસીઓ છે સરકારી સેવાઓમાં નોકરી કરીને નિવૃત્ત થયા છે એવા બધા અધિકારીઓને એમ લાગ્યું કે સારું કંઈક સરકાર ભૂલ કરી રહી છે પાપડી ભેગી એડ બફાય તેમ અમારા છોટાદેવપુરમાં કેટલાક અગાઉ અહીંયા નોકરી કરી ગયેલા અધિકારીઓનું નામ આવે છે અને એ લોકોએ અમારા આદિવાસી સમાજ સામે પીઆઈએલ દાખલ કરી છે અને અમારો આદિવાસી સમાજ પણ એ પીઆઈએલની સામે હાઈકોર્ટમાં ગયું છે ત્યારે આ પ્રશ્ન પાછળથી ઊભો થયો છે કરવામાં આવેલો છે સરકાર પોતાની ભૂલ સુધાર લેશે કદાચ અમારા આદિવાસીઓ જે છે પંચમહાલના હોય સાબરકાંઠાના હોય કે અન્ય જિલ્લાના હોય અને એમને પણ પોતાની ભૂલ સમજાવીને પોતાની પીઆઈલ ખેંચી લેશે તો પ્રશ્ન હલ થઈ જશે પણ હવે તો સરકારી રેકોર્ડ જ જ્યારે ક્લિયર કરવાનું થાય ત્યારે રાજ્ય સરકાર પોતે છોટાપુર જિલ્લાને બરાબર ધ્યાનમાં રાખીને એને જે કરવાપાત્ર થાય દિલ્હી સુધી જે મોકલવાનું થાય તે મોકલીને અમારા સાંસદ રાજ્યસભાના પણ છે લોકસભાના પણ છે એ પોતાની વગ વાપરીને સંસદમાં પણ પાસ કરાવે રાષ્ટ્રપતિજીની પણ સહી થઈ જાય તો એનો કાયમી ઉકેલ આવે તેમ છે થેન્ક યુ સુખરામભાઈ ધારાસભ્ય સાહેબ આપણા અર્જુનભાઈ રાઠવા પ્રોફેસર સાહેબ આપણી સાથે ઊભા છે એ પણ વાત કહેશે કે આ મામલામાં તમે શરૂઆતથી બહુ અંગત રાસ લઈ રહ્યા છો તો તમે કઈ રીતે મૂલવો છો અને રાઠવા સમાજને ન્યાય કઈ રીતે મળશે આ તે જો બંધ રાખશે તો શું ન્યાય મળશે એ પ્રકારની પણ રાઠવા સમાજના અને બીજા અન્ય સમાજના લોકોમાં પણ ચર્ચા છે તો અમારા રાઠવા સમાજની આદિવાસી ઓળખનો પ્રશ્ન એ ઓગણીસો પચાસથી અત્યાર સુધીની સરકારોએ ગૂંચવ્યો છે અમે આદિવાસી છીએ અમારા કેટલાક ભાઈ બેટા છે એ મધ્યપ્રદેશમાં છે ત્યાં અમારા ભાઈ બેટા છે એમને ત્યાં સાથે કોળી શબ્દ નથી એમને જાતિનો કોઈ પ્રશ્ન નથી પણ આ બાજુ જ્યારે અમે છીએ બોર્ડરની આ બાજુ ત્યાં કોળી શબ્દના કારણે અમને આદિવાસી નથી આ સવાલ કરવામાં આવે છે પાછલા પા ચાલીસ પચાસ વર્ષમાં અમારી રેકોર્ડમાં અમારા છોકરાઓ દાખલ થાય શાળાઓમાં તો એ શાળાના રેકોર્ડમાં અમારી ઓળખમાં આદિવાસી નહીં અને હિન્દુ લખ્યું છે અમને અત્યાર સુધી ખબર નથી કે આનો આનો કોઈ મોટો પ્રશ્ન ઊભો થવાનો છે મેં વાંધો નહીં લીધો પણ અત્યારે એને જ મુદ્દો બનાવીને તમે આ લખ્યું છે હિન્દુ લખ્યું છે એટલે આદિવાસી નથી તમે કોળી લખ્યું છે એટલે આદિવાસી નથી એવા જે સવાલો થઈ રહ્યા છે તો મને લાગે છે કે આ અમારી ઓળખને ગુચવવાનો જે પ્રશ્ન છે ખૂબ લાંબા સમયથી ચાલતો હતો અત્યાર સુધીની સરકારોએ એના પરિપત્રો કરીને કામ ચલાવવું નિરાકરણ લાયા કર્યું એટલે સમાજને ખબર નહીં પડી પણ અત્યારે સ્થિતિ એવી થઈ છે કે અમારા સમાજમાંથી કોઈ ભણે સારી પેલા કોર્સમાં એડમિશન મેળવે નોકરી કરવા જાય અમારા અમારા એલડી એલ પાંચ પચીસ જેટલા યુવાનો છે એમના ક્રાઇટેરિયામાં આવતા હોવા છતાં પણ ઓર્ડર નથી આપ્યા તો આવો અત્યારે જે પ્રશ્ન છે બિલકુલ એની અસર વર્તાઈ રહી છે એટલે સમાજ આ પાછલા પચાસ વર્ષની ચાલને સમજી ગયો છે અને એટલા માટે આખો 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 સમુદાય ખૂબ આક્રોશિત છે હું બિલકુલ સ્પષ્ટ કહેવા માગું છું કે અમારા આ છોટાઉદેપુર વિસ્તારમાં અમારા સિવાય અન્ય સમુદાયો છે હિન્દુ સમુદાય છે મુસ્લિમ સમુદાય છે એ બધા જ અમને આદેશ તરીકે ઓળખે છે એટલે મેં આદિવાસી છે એ બધા જાણે છે લોકો જાણે છે સરકાર જાણે છે પણ અમારી સાથે આ સરકારના પોતાના જે કાગળ ખોટા છે એમના જે રેકોર્ડ ખોટા છે એ ખોટા રેકોર્ડનો આધાર મૂકીને અમારી ઓળખ સામે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે એટલે સરકારને અમારી વિનંતી છે કે એમના ખોટા રેકોર્ડ્સ જે છે એમના ખોટા કાગળ જે છે એ સુધારી લે અને અમારી સાંસ્કૃતિક ઓળખ આજકાલ અમારા વિસ્તારમાં પીઢી બદલવાના કાર્યક્રમો પાણગા એ અમારા સાંસ્કૃતિક કાર્યક્રમો છે અમારી પરંપરા આગળ લઈ જવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે તો એ અમારી ઓળખ છે એમના ખોટા કાગળ અમારી ઓળખ નથી અમારા અમારી ઓળખ અમારી રહેણ સહેણી અમારી સંસ્કૃતિ અમારી પરંપરા છે એને પણ ઘણા અંશે એને એને નુકસાન કરવામાં આવ્યું છે એનું પણ અમને દુઃખ છે તો અને એટલા માટે સમાજ આક્રોશિત છે આવતી સાત તારીખે છોટાઉદેપુરમાં છોટાઉદેપુર બંધનું એલાન અમારે આપવું પડ્યું છે અમે બંધના એલાનમાં માનતા નથી પણ સ્થિતિ એવી ઊભી થઈ છે કે અમારે બંધનું એલાન આપવું પડે છે અને અમે ઈચ્છીએ છીએ કે એ બંધના એલાનમાં અમે તો છીએ જ પણ અમારી આસપાસ જે પણ સમુદાયો છે હિન્દુ સમુદાય છે મુસ્લિમ સમુદાય જે પણ છે એ બધા અમને સહકાર આપશે વેપારી સહકાર આપશે અને અમારું બંધનું એલાન ન્યાયિક જે અમારી માગણી છે એ માગણી બધા સહકાર આપશે અને અમારો બંધ બિલકુલ સફળ થશે મને આશા છે વિશ્વાસ છે થેન્ક યુ અર્જુનભાઈ આપણા અહીંયા યુવા કાર્યકર્તા છે યુવા કાર્યકર્તા એ પણ એમની વાત જણાવશે કે તમે તારીખ નવમીએ જે ગાંધીનગર જવાના છે તો તે કઈ રીતે આયોજન છે કારણ કે અત્યાર સુધી વાર્તા થઈ એમાં કોઈ જગ્યા પર નવમીએ ગાંધીનગર જવાનું છે એ કોઈ જણાવ્યું નહીં તો તે તમે જણાવો કે એ શું કઈ રીતે જવાના છે ખાલી આગેવાનો જશે કે પછી સામૂહિક અહીંથી પ્રચલન થવાનું છે આજરોજ તારીખ સાત બે બે હજાર વીસના છોટાઉદેપુર જિલ્લાના બંધના સંદર્ભમાં છોટાઉદેપુર મુકામે આગેવાનોની મીટિંગ મળી એનો મુખ્ય વિષય એ છે કે સાત બે બે હજાર વીસના બંધના એલાનને કેવી રીતે સફળ બનાવવાનો મુખ્ય વાત છે કે અમારી સામે બે ત્રણ મુદ્દાઓ છે જેના માટે અમારે તારીખ નવ બે બે હજાર વીસના દિવસે સમસ્ત આદિવાસી બચાવો કાર્યક્રમના ધરણા હેઠળ બેઠેલા છે ગાંધીનગર ખાતે ત્યાં અમારા આગેવાનો અને કર્મચારી મિત્રો પણ જવાના છે અમારા વર્ષો જૂનો જે રાઠવા સમાજનો પ્રશ્ન છે સડગતો પ્રશ્ન છે હાલમાં જ અમારા લોકરક્ષક ભરતી બોર્ડમાં ચોવીસ જેટલા છોકરાઓને ઊંચું મેરિટ હોવા છતાં ખોટી રીતે તમે એમના ચાર ચાર પેઢીના એમના માતા પિતા દાદા હોદીના એમના દાખલાઓ જાતિના દાખલાઓ જે સક્ષમ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા હોવા છતાં તેમને કોઈ પણ રીતે હેરાનગતિ કરીને એમને પસંદગી યાદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે એ બાબતે અમે ગઈકાલે પણ ગાંધીનગર ગયા ત્રણ મહિનાથી અમારા ગાંધીનગરના આટાફેરા થાય છે એ બાબતે તેમજ અમારો જે કાયમી પ્રશ્ન છે જે કાયમી અમારા આદિવાસી હોવાના ઓળખ સામે પ્રશ્ન ઊભો થાય છે એ બાબતે અમે હવે થોડા લડાયક મૂડમાં લડી લેવાના મૂડમાં અમે સાત બે બે હજાર વીસના છોટાઉદેપુર જિલ્લાને બંધનું એલાન આપ્યું છે જેમાં તમામ રાજકીય પક્ષના આગેવાનો સહકારી આગેવાનો બધા અમને સાથ અને સહકાર આપી જડ બંધ પાડવાની શું નામ તો મારું નામ રાઠવા વિષ્ણુભાઈ જાય ક્યુ વિષ્ણુભાઈ આપણા એક નિવૃત્ત કાર્યકર્તા છે નિવૃત્ત અધિકારી છે એ પણ વાત કરશે અમારા રાઠવા સમાજ સામે જે આંગળી ચિંધાય છે દાહોદવાળા પીએલઆઈ કરી છે એના સંદર્ભમાં અમે પણ રાઠવા સમાજના અમારા જે છોકરાઓને ચોવીસ જણને ભરતીમાં જુદી જુદી ચકાસણી કરીને અગિયાર જેટલા પુરાવા માંગે છે અને આ કાયમી ઉકેલ લાવવામાં આવે એટલા માટે આજની આ મીટિંગ આયોજન કર્યું છે તારીખ સાત બે બે હજાર ઓગણીસના રોજ આ વીસના રોજ આખો જિલ્લો બંધ રાખવાનું આયોજન કર્યું છે અને સરકાર સરકારના જ પરિપત્રો છે જે રાજા રજવાડા વખતનો એકસો ઓગણચાળીસ પાં નંબર ગાયકવાડ સરકારનો કોલી કે રાઠવા કોલીને પણ રાણી પરજ ગણવા આદિવાસી ગણવા લંગોટી પહેરતો ધોતી અને વિટાડતો એને બે રૂપિયા માફ કરવા ગણતરનો કાયદો હતો એ માફ કરવા માટે અરજી કરેલી એમાં અમારા બસો સડસઠ જેટલા રાઠવાઓ તે વખતે જૂજ હતા આમ આદિકાળથી ઓગણીસો પચાસ પ્રેસિડન્ટ ઓર્ડરથી પણ અમારા આદિવાસીઓ રહેતા હતા અને અત્યારે પુરાવા અમારા પચાસ ઉપરના માંગે જે સરકારી રેકર્ડમાં પુરાવા નથી તો મારે એમ કેવું છે કે આ અમારો આદિવાસી સમાજને નોકરીઓ લીધી અમે રિટાયર થઈ ગયા તોતેર વર્ષ થયા તો હમણાં સરકારને ઊંઘડી કે ભાઈ આદિવાસીઓ નથી એટલે અમારા આ આગામી ભાવિ પેઢીને નુકસાન ન થાય એટલા માટે અમારા જેવા નિવૃત્ત અધિકારીઓ પણ પીએલઆઈમાં સરકાર સામે સાથે જોડાયા છે અમે સરકાર વિરોધમાં નથી પરંતુ અમારા ભવિષ્ય માટે અમારા છોકરાઓને ભવિષ્યમાં કાયમી રેકોર્ડમાં કોળી શબ્દ કાઢે અને રાઠવા લખે અત્યારે તોતેરેની એન્ટ્રી પાડે છ નો સરકારનો પરિપત્ર છે છતાં પણ કલેક્ટર અમલ કરાવતા નથી અમારા કાવરા ગામની એન્ટ્રી બસો દસ મંજૂર થયેલી છે છતાં એને અસર આપવા પાંત્રીસ પાંત્રીસ વર્ષ સરકારને જો લાગતા હોય તો આ કેટલી બધી સરકારની નિષ્ક્રિયતા કહેવાય એટલા માટે અત્યારે દાખલા પણ આપવાના બંધ કરેલા પણ ચાલુ કરાયા છે અને કાયમ ઉકેલ કોડીમાંથી રાઠવા લખે એ અમારી માંગણી છે એટલા માટે અમે બંધનું એલાન આપ્યું છે થેન્ક યુ હું ના આપું સાહેબ પી એન રાઠવા નિવૃત્ત મામલતદાર થેન્ક યુ મામલતદાર સાહેબ આપનો આભાર આપાા રંજીતભાઈ રાઠવા મારી જિલ્લા પંચાયત પ્રમુખ એ પણ પ્રકાશ પાડશે કે આ મામલો કઈ રીતે રાઠવા સમાજના હિત સાથે સંકળાયલો છે અને હિતોને નુકસાન કરે છે છોટાઉદેપુર જિલ્લામાં બહુમૂલ્ય આદિવાસી વસ્તી ધરાવે છે છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે જ્યારે કર્મચારીઓ સરકારી કર્મચારીઓની ભરતી થાય અને એમાં કર્મચારી કે અમારા સમાજનો અધિકારી પસંદ પામે એટલે એની સામે તમે રાઠવા નથી એવો પ્રશ્ન આવીને ઉભો રહે છે ખરેખર આ બધા મિત્રોએ કીધું એમ રાઠવા તો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ બધાથી વિશેષ આ રાઠવાઓની એક ઓળખ એવી છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં તમે કોઈ પણ જગ્યાએ જોશો પીઠોરો લખનારા માત્ર રાઠવા સમાજના આદિવાસીઓમાં જ છે એ સિવાય બીજા કોઈ સમાજમાં પીઠોરો લખવામાં નથી આવતો બધાની પરંપરા અલગ છે અમારી પરંપરા આ આવેલી છે પણ હવે આઝાદી પછી જે સરકારોએ વખતો વખત આદિવાસીઓના ઉદ્ધાર માટે જે જે યોજનાઓ બનાવી એ યોજનાઓ બનાવ્યા પછી એનો લાભ લીધા પછી આજે ધારો કે થોડા ઘણા ગન્યા ગાંઠિયા આદિવાસીઓ સારા કપડાં પહેરતા સારી રીતે જીવતા થયા તો શું એ આદિવાસીઓ હવે રાઠવા એટલે બીજી કોઈ કોમમાં જતા રહ્યા આ પ્રશ્ન છે મૂળ પ્રશ્ન એ પ્રશ્ન સામે અમે બધા એકત્ર થઈને આને લડત આપીએ છીએ આમાં ઘણા બધી જોગવાઈઓ છે અને સરકારના જ વખતો વખતના પરિપત્રોને આધારે બધાને સક્ષમ અધિકારીઓ દ્વારા જાતિના પ્રમાણપત્રો આપવામાં આવેલા છે એ પ્રમાણપત્રોને આધારે અત્યાર સુધી નોકરી કરી અને આજે પ્રશ્ન મૂકવામાં આવે કે આ રાઠવા એ આદિવાસી નથી આ પ્રશ્નની સામે અમારી લડત છે થેન્ક યુ રણજીતભાઈ રાઠવા સાહેબ આ રાઠવા આદિવાસી સમાજનો જે મામલો છે આ માજી નગરપાલિકાના પ્રમુખને હાલ જે ડિરેક્ટર છે વિરોધ પક્ષના નેતા છે છોટાઉદેપુર નગરપાલિકાના સંગ્રામભાઈ રાઠવા એ પણ આ અંગે આપણને વાત કરશે જય આદિવાસી દેશ આઝાદ થયો બ્રિટિશોને કાઢવાનું આવ્યું ત્યારે પણ અમારા આદિવાસી સમાજના વિરલાઓએ પોતાની બલિદાની આપી છે એ ઇતિહાસ ક્યાં ને ક્યાં દબાઈ ગયો છે પણ એક એજ્યુકેટેડ નેતા તરીકે હું એવું કહીશ કે મારા આજના યુવાનો કોઈક ડીવાય એસપીમાં કોઈક મામલતદારમાં કોઈક તલાટીમાં એવી અનેક સારી સારી નોકરીઓ એમને પોતાની ખંત અને મહેનતથી તેઓને નોકરી મળી છે ત્યારે તેઓને એવું કહેવામાં આવે છે કે તમે તમારા પુરાવા લાવો પચાસ પુરાવા સાહીઠ પુરાવા બોતેર પુરાવા આપ્યા છતાં બી એ લોકો એવું કહે છે કે તમે આદિવાસી નથી આ બિલકુલ અમે વખોડીએ છીએ અમારો આ સમાજ અને સમાજના યુવાનોમાં બહુ જ આક્રોશ છે આગામી દિવસોમાં અમે છોટાઉદેપુર જિલ્લાને સજ્જડ બંધ રાખવાનો અમારો પ્લાન છે અને અમે સરકારને અમારી રજૂઆત કરે છે કે વી આર ટ્રાઇબલ્સ વી આર ઇન્ડિજિનિયસ અને જો સરકારો અમને યોજનાઓનો બેનિફિટ આપ્યો અમારો એમએલએ આદિવાસી અમારા એમપી આદિવાસી અમારા તાલુકા જિલ્લાના ઇલેક્ટેડ મેમ્બરો આદિવાસી અમારા અનુસૂચિ પાંચમા એરિયામાં આવે છે અમારા કલેક્ટર આદિવાસી અમારા ડીએસપી આદિવાસી તો અમારા આ ભોળા અને નિર્મળ માણસો જોડે અન્યાય થતી હોવો મને લાગી રહ્યું છે હું એવું સમજું છું કે આ તાત્કાલિક ધોરણે આનો નિવેડો આવો આવી જવો જોઈએ અને ભવિષ્યમાં અમારા આદિવાસી સમાજના યુવાનોને આવી તકલીફ ના પડે એને તાકીદ થવી જોઈએ અને અમારા સમાજનું ભલું થાય એવી અમારી પ્રાર્થના થેન્ક યુ આ આઠમી તારીખે છોટાઉદેપુર જિલ્લો બંધ રાખવાનું આયોજન છે અને નવમીએ અહીંથી ગાંધીનગર આગેવાનો જવાના છે પ્રોગ્રામમાં આ આગેવાનોએ પોતાની રણનીતિ અંગેની આજે બેઠક હતી એ બેઠક બાદ બોડી લાઈવ સાથે વાત કરી છે બોડી લાઈવમાં જોડાવા બદલ સૌનો આભાર થેન્ક યુ જો આપે બોડી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો